આંજણા સમાજની સંસ્થા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીને સરકાર દ્વારા ખટ્ટી હેરાન પરેશાન કરી રાત્રે એબીસી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી, જ્યારે રાજકીય કિન્નાખોરી કરી દૂધસાગર ડેરીના ચૂંટણી ના લડી શકે તે માટે અટકાયત કરવામાં આવી હતી, જેને લઈ સાબરકાંઠા જિલ્લાના આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ કલેક્ટર કચેરી એકઠા થઈ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીને સરકાર દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો આગામી સમયમાં સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વિપુલ ચૌધરીની અટકાયત છે। આજે ગુજરાત અર્બુદા સેના સુપ્રીમો માન્ય વિપુલભાઈ સાહેબની ગુજરાત સરકારે જે રાત્રિના સમયે અટકાયત કરી છે તેને સાબરકાંઠા અર્બુદા સેના સંગઠન સખત વિરોધ દર્શાવે છે। સરકારે એવી તો શું જરૂર પડી કે સાહેબશ્રીનું રાત્રે ઉઠાવવા પડે અમને? સાહેબશ્રી તમને કોઈપણ તપાસમાં સહકાર આપી રહ્યા હતા? નહોતા આપી રહ્યા? દરેક વખતે બોલાયા ત્યારે સાહેબ હાજર રહ્યા છે, તો ગુજરાત સરકારને આવી તો શું તકલીફ પડી કે અમને રાત્રે ઉઠાવવા પડે? 1996થી લઈને અત્યાર સુધી કેટલાય સમાજના સંગઠનો થયા છે, સંગઠનોમાં પબ્લિક ભેગું થાય છે। વિપુલભાઈ જ્યારે સમાજને સંગઠિત કરવા માટે નીકળ્યા છે તો શું સરકારને તકલીફ પડી રહી છે? ભાઈ ચૌધરી સમાજ એક થઈ રહ્યો છે તો સરકાર ડરી ગઈ છે? અત્યારની ચાલુ સરકારના અમુક મંત્રીઓના ઈશારે સરકાર નાચી રહી છે અને ચૌધરી સમાજને વિખેરવાના જે પ્રયત્નો કરી રહી છે તેને અર્બુદા ચૌધરી સમાજ વતીથી ઉખેડી રહ્યા છીએ સાબરકાંઠા તરફથી। આગામી સમયમાં વિપુલભાઈને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે તો બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં અને ગાંધી ચિંધ્યા માર્ગે આગામી કાર્યક્રમો કરીશું। રાજવીરસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા।